હેલો મિત્રો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 આપણે તેમાં હિન્દીમાં પાઠ 4, એનું નામ શું છે? એક પ્રશ્ન ચાર ઉત્તર. તેના લેખક કોણ છે? શ્રી પ્રકાશ. જન્મ સન 1890, નિધન સન 1971. श्री प्रकाश हिंदी के जाने माने साहित्यकार थे. श्री प्रकाश छे हिंदी ना जानीता एवा साहित्यकार हता. उन्होंने अपनी लेखनी के द्वारा राष्ट्रभक्ति, सांस्कृतिक उत्थान, सामाजिक उत्थान एवं समसामयिक समस्या पर प्रकाश डाला है. उनकी भाषा सरल एवं सहज है. एनी भाषा सरल अने सहज छे, जे आसानी थी बधाई समझी सके. उन्होंने निबंध लेखन, स्मरण, जीवन पर भी अपनी कलम चलाई है ने निबंध बनाव्या छे, लेखन कर्युं छे अने एनी जीवन पर एनी कलम बनावेली छे. छोटी छोटी बातों पर गहरा चिंतन उनके साहित्य में देखने को मिलता है. नानकड़ी बात पर एनु ऊंडू चिंतन करेलू होय छे, एनो ऊंडो अभ्यास करेलो जोवा मळे छे. प्रस्तुत पाठ में भी श्री प्रकाश द्वारे पूछे गए एक प्रश्न का उत्तर चार महानुभवों ने अपने अपने ढंग से दिया. हवे श्री प्रकाश एक प्रश्न पूछे छे, तेना सामे चार महानुभवों होय छे, एनो अलग अलग चार उत्तरो मळे छे. हमारा देश तभी उन्नति कर सकता है जब देश का प्रत्येक नागरिक पूर्ण ईमानदारी, लगन एवं निष्ठा के साथ अपना छोटे से छोटा कार्य करेगा. आपणो देश त्यारे ज उन्नति करशे ज्यारे देशनो प्रत्येक दरेक नागरिक पोतानी पूर्ण ईमानदारी, लगन होवी जोईए अने बधा काममां निष्ठा होवी जोईए. ત્યારે તે નાનકડામાં નાનકડું કામ તે કરી શકશે. યહી ચારો મહાનુભવો કે દ્વારા દિયે ગયે ઉત્તરો કા નિષ્કરણ હે. હવે જે લેખકે પૂછેલા પ્રશ્નોનો જે ચાર મહાનુભવો પોતાનો ઉત્તર આપે છે, એનું નિષ્કરણ અહીંયા કરવામાં આવેલું છે. સબ કોઈ કુછ ના કુછ ખપત હોતા હે, બધાને કાંઈક ને કાંઈક ધૂન કે ગમે એની કાંઈક ને કાંઈક લગ્ની હોય જ છે. મુજે ભી કઈ બાતો કા ખપતે, એને પણ ઘણી બધી એવી જે ધૂન છે એની લગ્ની લાગેલી છે. ઘણું બધું એવું કરવું ગમે છે. ઉનમે એક યહી હે કે જબ કિસી વિદેશ સે મેરી મિત્રતા હો જાતી હે ઓર ઉન્હે સહદાય પાતા હું સાથી યહી સમજતા હું કે હમારે દેશ મેં બહુત દિનો સે રહેને કા કારણ યે પર્યાપ્ત અનુભવ ભી પ્રાપ્ત કર ચુકે હે. હવે એને શું છે, ગમે એ વિદેશી સાથે મિત્રતા થઈ જાય, એની સહદયતા થઈ જાય એની સાથે, તો એ એવું સમજે છે કે આપણા દેશના કેટલા બધા એવા દિવસો છે એને કારણ રહેવાનું કારણ પર્યાપ્ત અનુભવ કરવો જોઈએ. તો ઉનકે કિસી શું અવસર પર મેં પૂછતા હું કે એના કોઈ સારા પ્રસંગ ઉપર પૂછે છે, આપ કૃપા કર યે બતાએ કે ક્યા કારણ હે કે હમારે દેશ મે ઇતને વિશેષ પુરુષો કે રહેતે હુએ ઈ કે હવે તમે કે આટલા દિવસો તમારી તો અનુભવ પ્રાપ્ત કર્યો છે, તો હું તમને એક સો અવસરમાં એક તમને પ્રશ્ન પૂછું છું કે આપ કૃપા કરીને મને બતાવો એનું કારણ કે અમારા દેશમાં જે વિશેષ પુરુષો હોય રે તો ઇતને બડે બડે આંદોલનો કે હોતે હુએ ભી દેશ કુછ ઉન્નતિ નહીં કર રહા હે. હવે કે આટલા બધા મહાપુરુષો અમારા દેશમાં થઈ ગયા છે, આપણા મોટા મોટા આંદોલનો થયા, તો અમારા દેશમાં કેમ ઉન્નતિ નથી થઈ? એસા માલુમ હોતા હે કે હમ જો કે ત્યો પડે હુએ હે, એવો અહેસાસ થાય છે કે એવું માલુમ થાય છે કે અમે જ્યાં હતા ને ત્યાં જ છીએ, આગળ પ્રગતિ થઈ નથી. અવશ્ય હી હમારે મિત્ર ઉસે ચકિત હોતે હે, ઈ કે નકી છે, અવશ્ય એવું નકી છે કે અમારા મિત્ર અમને જોઈને ચકિત થતા હશે ને આશ્ચર્ય થતું હશે. ઉત્તર દેતે સંકોચ કરતે હે ઓર શિષ્ટા કે નાતે ક્ષમા ચાહતે હે,
હવે ઉત્તર પ્રશ્નનો જવાબ દેવામાં શું કરે છે સંકોચ અનુભવે છે અને શિષ્ટા કે નાતે ક્ષમા ચાહતે એટલે કે શિષ્ટાને આધારે તે શું કરે છે માફી માંગે છે પર મે ઉન્હે છોડતા નહીં ઓર ઉનકે ઉત્તરો દેને કે લીએ બાધ્ય કરતા હું એને હું મુકતો નથી એના ઉત્તરો સાંભળવા માટે હું શું કરું છું એને ફોર્સ કરું છું કે તમે મને ઉત્તરો કયો જવાબો આપો મે પહેલે મિત્ર એક વૃદ્ધ ઈસાઈ પાદરી હું હવે એનો પહેલો મિત્ર છે મેરે પહેલે મિત્ર એનો પહેલો મિત્ર કયો છે વૃદ્ધ ઈસાઈ પાદરી છે વે 36 વર્ષે ભારત કે ઈસાઈ મત કે પ્રચાર મે તો ઇતના નહીં પણ સપત્નિક દેશ કે દરિદ્ર નર નારીઓ કી સામાજિક સેવા મે લગે હોય હે ઈ 36 વર્ષથી ભારતમાં ઈસાઈના મત પ્રચારમાં એવો બધો એટલો બધો ભાગ નથી આપેલો પણ કે દેશના દરિદ્ર છે કે જે હાવ પછાત છે તેના નર નારીઓને સામાજિક સેવામાં તેનો ભોગ આપેલો છે મેરે હૃદય મે ઉનકે લીએ બડા સત્કાર ઓર પ્રેમ હે એટલે મારા હૃદયમાં મારા મારે તેના પ્રત્યે મને કેવો છે કે તો પ્રેમ છે અને સત્કાર છે સન્માન છે ઉનકા ઉત્તર થોડે મે યહી હે કે તુમ લોગ અપને કામ મે ગર્વ નહીં લેતે હવે એનો ઉત્તર એવો છે પ્રશ્નનો જવાબ એવો છે કે તમે જે કામ કરો છો ને તેનું ગર્વ લેતા નથી વિસ્તાર સે ઉન્હોને બતાયા કે યહાં પર જબ કિસી કો કોઈ નોકરી ચાહીએ તો અતિશયોક્તિપૂર્ણ શબ્દો મે યહ દરખાસ્ત દેતા હે હવે કે તમે કોઈ કામ કરો છો એમાં ગર્વ લેતા નથી અને વિસ્તારથી હું તમને કહું તો કાંઈ જે પણ કોઈને નોકરી જોઈએ છે અતિશયોક્તિપૂર્ણ શબ્દ દરખાસ્તા નહીં એક અતિશયોક્તિ ભર્યા શબ્દો તે બોલતા નથી દર્શાવતા એટલે કે બોલતા હે બહુથી વિનય ઓર સમાન કે સાથ વહ સમાન કે સાથ વહ આરામ કરતા હે અંત મે પ્રતિજ્ઞા કરતા હે કે યદિ સ્થાન મિલે જાયેગા તો વહ સદા અપને માલિક કી શુભકામના કરેગા હવે દરખાસ્ત કરે છે અને વિનયને સમાનથી તે આરંભ કરે છે ત્યારબાદ તે અંતમાં શું પ્રતિજ્ઞા કરે છે જો મને અહીંયા સ્થાન કે અહીંયા મને નોકરી મળી જશે તો હું સદા એટલે કે આખી જિંદગી મારા માલિકની શુભકામના કરીશ પર સ્થાન મિલતે હી વહ અપને કામ અર્થાત અપની જીવિકા કે સાધન કો હી વહ ખરાબ સંબંધ લગતા હે હવે ને નોકરી મળી જાય છે સ્થાન મળી જાય છે કેનું છે તેનું જીવન ચલાવવાનું સાધન જીવિકા ચલાવવાનું સાધન તમે નોકરી ધંધો કરો તો જ તમારું જીવન વ્યતીત થાય તો એનું સાધન છે અને શું સમજે છે તો ખરાબ સમજે છે એને તે ગમતું નથી અન્ય સાથીઓ સે મિલકર કામ ખરાબ કરને કે લીએ ષડયંત્ર રચને લગતા હે હવે બીજા અન્યો જેના મિત્રો હોય છે એના સાથીઓ સાથે મળી અને જે પોતે કામ કરે છે એને ખરાબ કરવા માટે શું કરે છે તો કે ષડયંત્ર રચે છે ઓર માલિકી નાકો નાકો મે દમ કર ડાલતા હે અને જેનો માલિક હોય છે એનો બોસ હોય છે એને હેરાન કરે છે ઓર દેશો મે ભી લોગ નોકરી કી દરખાસ્ત દેતે હે વે સાધારણ શબ્દો મે પ્રાર્થના પત્ર લિખતે હે ઓર જબ સ્થાન મિલ જાતા હે તો ઉસ તરહ કામ કરતે હે જેસે સંસાર કી ગતિ ઉન્હી પર નિર્ભર કરતી હે ઓર વે યદિ કામ છોડ દે તો સંસાર ડૂબ ગયા હવે સાધારણ શબ્દોમાં આપણે શું કરે છે તો કે પ્રાર્થના પત્ર લખે છે અને જો સ્થાન મળી જાય કામ કરે તો એ કેવું કામ કરે એને બીજાને એવું જતાવે જો અમે કામ ન કરીએ તો સંસાર હાલે નહીં અમે કામ કરી છે તો જ સંસાર હાલે છે એવું પોતે જતાવે છે કીએ છે બાત ઇસ પાદરી મિત્રને બહુ ઠીક કહી હવે આ જેનો મિત્ર પાદરી છે વાત કેવી કરે છે તો કે વ્યવસ્થિત સચ્ચાઈથી કે છે બરાબર હતી અમે આપણે કામ કા ગર્વ નહીં હે એ કે આપણે જે કામ કરીએ છીએ એનું ગર્વ આપણે નથી પણ દુઃખ તો ઇસકા હે કે મૂલ કી પરંપરા મેં અપને કામ કા ગર્વ કરને કા આદેશ હે હવે દુઃખ તો એ વાતનું છે કે બધાય દેશમાં પોતાને પોતાનું કામ જે કરે છે એનો ગર્વ કરવાનો બધાને આદેશ આપેલો છે જાતિ ભેદ ઈસ પર નિર્ભર કરતા હે હવે જાતિ ભેદ છે એ આના પર નિર્ભર કરે છે એક જાતિ કા આદમી દૂસરી જાતિ કે આદમી દ્વારા અપના માન મર્યાદા નહીં ચાહતા હવે એક જાતિનું હોય છે અલગ અલગ જાતિના માણસો અંદરો અંદર ભેગા થાય છે તે માન મર્યાદા નથી આપતા
वह अपनी जाति वालों के बीच अपना उपयुक्त पद और स्थान चाहता है। अभी जे पोतानी जाति नु होय छे त्यां ज पोतानु नौकरी नु स्थान मेळवानी कोशिश करे छे, तेने त्यां ज गमे छे। वह अपनी जीविका के साधनों का बड़ा आदर सत्कार करता है। जे जीविका नु साधन छे, जेनु जीवन तेना द्वारा तेना ऊपर ज टकेलू छे, तेनु शू करे छे तो के आदर सत्कार करे छे, तेनु आदर ने सम्मान आपे छे। बढ़ती अपनी औजारों की ओर दुकानदार अपनी बहियों की निश्चित तिथियों पर पूजा करता है। हवे शू करे छे, जे दुकानों वालों छे पोतानी औजारों ने दुकानों में जी अलग अलग जे होय छे ए तिथियों प्रमाणे शू करे छे तो के पूजा करे छे। पर लंबी दास्ता के कारण हम अपनी परंपरा को भूल गए हैं। केवा आटला लांबा वर्षों पछी पण हजी पोतानी जे परंपरा अनुसार जेनी जे पूजा करवामां आवती हती बधा शू गया छे तो के भूली गया छे। हम अपना काम छोड़कर दूसरों का काम उठाते हैं, इके पोतानु काम छोड़ी अने बीजानु काम करे छे। एक काम छोड़कर दूसरा काम लेते रहते हैं। हम अपनी असफलता का दोष दूसरों को देते हैं, कि आपणे एक काम छोड़ी अने बीजू काम करीए छीए अने जे आपणे आपणा जीवन में असफलता प्राप्त थई छे ई आपणे बीजाना दोष माथे बीजाने दोष दईए छीए, बीजा माथे एनो दोष नाखीए छीए। स्वयं दुखी रहते हैं, दूसरों को भी दुखी करते हैं। आपणे तो दुखी रहीए छीए पण बीजाने शू करीए छीए तो के दुखी करिए छे। कोई काम ठीक न कर सकने के कारण अपनों को खराब करते हैं, काम को भी खराब करते हैं। जो कोई काम व्यवस्थित न थाय तो एनु कारण शू तो के आपने अने अने काम में पण केवू तो काम ने केवू कई खराब कहीए छे। स्वधर्म निधय श्रेय, अपना कर्म या कर्तव्य करते हुए मर जाना श्रेय सब है। यह आदेश हम भूल गए हैं, लेकिन आ आदेश आपने भूली गया छे। हम अपने काम में गर्व नहीं लेते, એટલે કે આપણે આપણા કામમાં ગર્વ લેતા નથી। આ પેલા વૃદ્ધ માણસ છે, વૃદ્ધ એનો મિત્ર છે, વૃદ્ધ દેસાઈ પાદરી, આ એના પ્રશ્નનો જવાબ હતો કે શું કરે છે, કે આપણું કેવું છે આજુ સમાજ, તો કે જે આપણે કામ કરીએ છીએ એમાં શું આપણે ગર્વ લેતા નથી, અને જાતિ ભેદના લીધે પણ આપણે થોડો ફેર પડે છે। પછી ત્યારબાદ બીજો મિત્ર છે એનો, દૂસરો મિત્ર એક વૃદ્ધ સરકારી કર્મચારી આઈસીએસ કે સદસ્ય હે। હવે એનો બીજો મિત્ર કેવો છે તો કે વૃદ્ધ છે, તો કેવો કહો કેમાં છે તો કે સરકારી કર્મચારી છે। 30 વર્ષ સે અધિક ભારત મેં ગવર્મેન્ટી નોકરી કર, હાલ મેં પેન્શન લેકર વાપસ સ્વદેશ ગઈ। હવે એ 30 વર્ષ સુધી શું કર્યું થી વધારે એને ભારતમાં ગવર્મેન્ટમાં નોકરી કરેલી અને પેન્શન લઈ અને પોતાનો સ્વદેશ કે જ્યાં પોતાનું વતન છે ત્યાં ચાલ્યા ગયા છે। ન જાને કેસે મેરી ઉસસે બડી મૈત્રી હો ગઈ, અને કે કયા સમયમાં મારી એના સાથે મિત્રતા થઈ જાય છે। વહ સવાલ મેને ઉનકે સામને પેશ કિયા, હવે એ સવાલ એના સામે તે પાછો મૂકે છે। ઉત્તર મિલા તુમ લોગ જિમ્મેદારી નહીં સમજતે, હવે એ સવાલ પાછો બીજા મિત્ર સામે મૂકે છે તો શું કહે છે કે તમે લોકો કાંઈ પણ કામ તમે જિમ્મેદારી સમજતા જ નથી, કે આ આપણી જવાબદારી છે, કે પોતાની જવાબદારી નથી સમજતા। વિસ્તાર મેં ઉસકા અર્થ યહી હૈ કિ વ્યક્તિ કા સમિષ્ટ કી તરફ જો કર્તવ્ય હોતા હૈ ઉસે હમ નહીં જાનતે, કે આપણું જે આપણે કામ પ્રત્યે આપણું કર્તવ્ય છે, જે નિષ્ઠા છે, આપણે જે નિષ્ઠાથી કામ કરવું જોઈએ તે આપણે સમજતા નથી, તે આપણે કરતા નથી। જો કામ ઉઠાયા ઉસે કરના ચાહીએ, જો કામ ઉઠાયા ઉસે કરના ચાહીએ, યહ ગુણ હમ ભૂલ ગયે હે। જે આપણે કામ કરવાની શરૂઆત કરી છે આપણે પૂરું કરવું જોઈએ, છેડ છેડ સુધી લઈ જવું જોઈએ, જે આપણું કર્તવ્ય છે આપણે શું કરીએ છીએ તો કે ભૂલી ગયા છે, આપણે ખબર તે કામ પૂરું કરવાનું નથી। કિસી પર વિશ્વાસ નહીં રહે ગયા, હવે કોઈને કોઈ ઉપર વિશ્વાસ નથી। આજનો યુગ કેવો છે, કોઈ કોઈ ઉપર વિશ્વાસ કરતું નથી, ભરોસો કરતું નથી। ખાને કી દાવત હો તો ન મેજમાનો કો યહી વિશ્વાસ હૈ કિ મહેમાન સમય સે આયેગે, ન મહેમાનો કો વિશ્વાસ હૈ કિ સમય પર જાને સે ખાના મિલ જાયેગા। હવે કોઈના ઘરે કંઈક દાવત હોય, પ્રસંગ હોય,
તો શું છે? તો કે નથી મહેમાનોને ખબર કે અમને જમવાનું ટાઈમે મળશે, અને જે જેના ઘરે જમવાનું હોય છે એને પણ નથી ખબર હોતી કે મહેમાનો ટાઈમે આવશે. ન ગૃહસ્થ કો વિશ્વાસ હૈ કે ધોબી ઓર દરજી વાયદે પર કપડે દે જાયેંગે, ન ધોબી ઓર દરજી કો વિશ્વાસ હૈ કે હમે સમય સે દામ મિલ જાયેગા. હવે ઈ કે આજનો કેવો છે ઈ કે ધોબી ને અને દરજી પણ, જે માણસો ધોબી ને અને દરજી ને જે કપડા આપે છે એને વિશ્વાસ નથી કે ધોબી અને દરજી અમને ટાઈમે કપડા પાછા આપી જશે, અને ધોબી અને દરજી ને વિશ્વાસ નથી કે જે માણસો જેને અમે કપડા લઈએ છે એ સમયથી અમને પાછા પૈસા આપશે, એનું દામ, જેને દામ છે ને અમારા પૈસા છે, મૂલ છે, મૂલ્ય અમને પાછું ટાઈમે આપશે કે નહીં. એટલે કોઈને કોઈ ઉપર વિશ્વાસ નથી, ભરોસો નથી. તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો આ લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ છીએ. આગળનું જે પાઠ અધૂરો છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું.